नमस्कार, निर्माण न्यूज में हूँ छू अपनी समक्ष तनु खटीक। समाचार की शुरुआत करिए हेडलाइन से। आ हेडलाइन ना प्रायोजक छे मास फाइनेंशियल सर्विसेज लिमिटेड, जे समझे आपना अमूल्य सपना नु मूल्य। डुंगळीना भावमां सतत वधारो, छेल्ला 7 दिवसमां रूपिया 60 नो वधारो। डुंगळीना भाव रूपिया 100 એ પહોંચે તેવી શક્યતા। આજે વધુ 4 લોકોના હાર્ટ એટેકથી મોત। રાજકોટમાં 2, અમદાવાદમાં 1, તો વડોદરામાં એચઆર વિભાગમાં કામ કરતા 49 વર્ષીય કર્મચારીનું નિધન। गुजरात हाईकोर्टे पुलिस नो आंकड़ा शब्दों में लीधो उतड़ो। कर्मचारी और अधिकारी ने मार पड़ी रोशे, पुलिस कई करी सकती नहीं, हाईकोर्टे आंकड़ा प्रहारों कर्या। तो हाल महत्वना समाचारों पर नजर करिए तो पीएम मोदी ना आगमन ने लईने तड़ामार तैयारी चाली रही है। महत्व है कि पीएम मोदी मां अंबाना धाम में आवाना है, जेने लईने तैयारी जे छे ते तड़ामार चाली रही है। 30 ऑक्टोबरे पीएम मोदी अंबाजी आवशे, तो कार्यक्रम ने लईने तंत्र अने एसपीजी नू हेलीपेड पर निरीक्षण चाली रह्यु छे। तो अंबाजी नजीक चिखला खाते हेलीपेड नू निरीक्षण करायु छे, ज्यां कलेक्टर एसपी सहित अधिकारी निरीक्षण कर्यु छे। तो पीएम मोदी चिखला खाते हेलीपेड पर उतरी ने अंबाजी जशे, जेने लईने हाल तड़ामार तैयारी चाली रही छे। વધુ વિગત માટે અમારા સંવાદદાતા દશરથ ભટ્ટ અમારી સાથે જોડાઈ ગયા છે। જી દશરથ, ચોક્કસથી જે રીતે પીએમ મોદીના આગમનને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, શું છે સમગ્ર માહિતી? જી, આપણે જણાવ્યું છે કે 30 તારીખે માનનીય વડા અંબાજી ખાતે દર્શન આવનાર હોય, સમગ્ર વહીવટી તંત્ર કામે લાગી ગયું છે। હાલમાં જે વાત કરીએ તો આ અંબાજી નજીક 3 કિલોમીટરના અંતરે આવેલ ચીખલા ગામે હેલીપેડ બનાવી દેવામાં આવ્યું છે। વાત કરીએ અંબાજીની, તો જયારે પણ અંબાજીમાં કોઈ પણ વીઆઈપી અથવા વડાપ્રધાન હોય કે મુખ્યમંત્રી હોય, રાજ્યપાલ હોય, મોસ્ટ વીઆઈપી જયારે પણ અંબાજી દર્શન કરવા આવતા હોય ત્યારે પોતાનું હેલિકોપ્ટર અથવા વિમાન મારફતે અંબાજી આવતા નથી। પરંતુ આ પ્રથમવાર નરેન્દ્ર મોદી સાહેબ જે છે આ પરંપરા છે, અને જે હેલિપેડ છે તે અંબાજીમાં જ બનાવી દેવામાં આવ્યું છે। એક માન્યતા મુજબ જે પણ હેલિપેડ દ્વારા અંબાજી આવતા હોય છે તે તેમને પોતાની સત્તા ગુમાવવાનો વારો આવતો હોય છે, તેવા ડરથી લઈને આજ દિવસ સુધી અંબાજીમાં હેલીપેડ દ્વારા અંબાજીમાં કોઈએ હેલિકોપ્ટરની સવારી કરીને અંબાજી આવ્યા હોય તેવો કોઈ બનાવ બન્યો નહીં। પરંતુ આ પરંપરા જે અંધવિશ્વાસની પરંપરા છે, જે વર્ષોથી ચાલી આવી રહી છે, તે પરંપરાને પ્રથમ વખત નરેન્દ્ર મોદી તોડી ને હેલીપેડ માર્ગે અંબાજી ખાતે હેલીપેડ પર ઉતરશે તે આ પ્રથમ ઘટના છે। જી જી ચોક્કસ, દર્શક જે રીતે પીએમ ના આગમન ને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ખાસ પીએમ ની સુરક્ષા ને લઈને કેટલું પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે? હાલમાં જિલ્લા પોલીસ વહીવટી તંત્ર દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું, ચાપતો જે પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। અને બીજી વાત કરીએ કે અંબાજી થી માત્ર 3 કિલોમીટર અંતરે આવવાના હોય, અને જેથી કરીને પોલીસ બળ જે છે ત્યાં સંપૂર્ણપણે તૈનાત કરી દેવામાં આવ્યું છે। સર્કિટ હાઉસ, અંબાજી મંદિર અને હેલીપેડ અને અંબાજી ચીખલા જતા તમામ માર્ગો ઉપર પોલીસ દ્વારા જાપ્તો બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે। જી જી દર્શક, આભાર તમારો સમગ્ર માહિતી જણાવવા બદલ। તો પીએમ મોદી માં અંબાના ધામમાં આવશે, જેને લઈને 30 ઓક્ટોબરે પીએમ મોદી અંબાજી આવવાના છે। તેમના આગમનને લઈને હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। પીએમ મોદીના કાર્યક્રમ ખાતે જો વાત કરીએ તો કાર્યક્રમને લઈને તંત્ર અને એસપીજીનું હેલીપેડ પર નિરીક્ષણ કરવામાં આવ્યું છે।
अंबाजी नजीक चिखला खाते हेलीपेड नुं निरीक्षण करायुं छे, ज्यां कलेक्टर अने एसपी सहितना अधिकारीओ निरीक्षण कर्युं छे। ज्यारे पीएम मोदी चिखला खाते हेलीपेड पर उतरीने अंबाजी माटे रवाना थशे। तो मोरबीना वागबरा विस्तारमां आवेल राधे कृष्ण मंदिरमां एक युवक द्वारा पत्थरमारो करवामां आव्यो हतो। मळती माहिती मुजब एक युवक लथड़िया खातो मंदिर तरफ आवी रह्यो हतो अने तेने पगथिया पर चढ़ीने ईंट मंदिरमां फेंकी हती। समग्र घटनाना सीसीटीवी कैमेरा जे छे कैमेरामां समग्र घटना कैद थई चूकी छे। जो कि घटनानी जाण थता आसपासना रहीशो अने हिंदू संगठन दौड़ी आव्या हता। आरोग्य मंत्री ऋषिकेश पटेल नु पीएम मोदी नी सभा मामले मोटू निवेदन सामे आव्युं छे। ऋषिकेश पटेल मुजब वडाप्रधान ने आवकारवा समग्र गुजरात आतुर छे। लोको वडाप्रधान ने सांभळवा माटे उमटी पड़वाना छे। पीएम मोदी 30 ऑक्टोबर ना रोज खेरालु आवी रह्या छे, तो तेनी पहला ज मेहसाणा, पाटण, साबरकांठा अने बनासकांठा जिल्लामां उत्सवनो माहोल जोवा मळी रह्यो छे तेम लागी रह्युं छे। ગુજરાત હોય અને વડાપ્રધાન આવતા હોય એટલે સ્વાભાવિક આખું ગુજરાત ઉત્સાહિત હોય, પરંતુ જે વિસ્તારની અંદર એ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ મહેસાણા ખેરાલુમાં ડભોડા મુકામે આવી રહ્યા છે, એટલે બનાસકાંઠા, પાટણ અને આપણું આ મહેસાણા અને સાથે સાબરકાંઠા ખૂબ જ ઉત્સાહિત છે। જ્યારે આવે ત્યારે એમને સાંભળવા, એમની વાત, એમની વિકાસની વાત ઉત્સુકતાથી લોકો પોતે પોતાની રીતે આવે એ પ્રકારનો માહોલ હંમેશા બનતો જ હોય છે, અને માહોલ એમની જાહેરાત થતાની સાથે જ સમગ્ર વિસ્તારની અંદર એ માહોલ બની જતો હોય છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં વધુ એક હત્યાની ઘટના બની હતી। લુણાવાડાના વિરણિયા ગામમાં મજૂરી કામ અર્થે આવેલા મજૂરોએ એક સ્થાનિક યુવાનની હત્યા, અંધારાનો લાભ લઈને તેને ખેતરોમાં લઈ જઈને હત્યા કરીને બાદ નાસી છૂટ્યા હતા। જોકે એલસીબીની ટીમે ગણતરીના જ કલાકોમાં 5 આરોપીઓની અટકાયત કરી હતી। હાલ એલસીબીની ટીમ દ્વારા તમામ આરોપીઓની પૂછપરછ હાથ ધરાઈ છે। બનાસકાંઠાના થરાદ સાંચોર હાઈવે ઉપર મિયાલ ગામ નજીક ટ્રક અને ગાડી વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં વાવ તાલુકાના સણાવાલ ગામના સરપંચ સહિત 2 લોકોના મોત ઘટનાસ્થળે જ નિપજ્યા હતા, તો ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। તો પોલીસે હવે અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી છે। પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં આવેલા ભાવનગર પરા રેલવે સ્ટેશન પર આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ 26 અને 27 ઓક્ટોબરના રોજ સ્ટેશન મહોત્સવ 2023ની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના પ્રથમ દિવસે ઉજવણીનો પ્રારંભ ભાવનગરના સાંસદ ડોક્ટર ભારતી શિયાળ, મહારાણી શાહીબા, રાજકુમારીબા અને ડીઆરએમ સહિતના મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય તેમજ તેમના પુષ્પગુચ્છ દ્વારા સન્માન સાથે કરવામાં આવ્યો હતો। આ 2 દિવસીય સ્ટેશન મહોત્સવમાં ભાવનગર પરા રેલવે સ્ટેશન પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં પ્રથમ દિવસે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા। આ મહોત્સવ દરમિયાન ભાવનગર પરા રેલવે સ્ટેશનને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી હતી। यह कार्यक्रम आयोजित करने के लिए रेलवे बोर्ड ने निर्देश दिया है कि चुनिंदा स्टेशनों पर, ख़ास तौर से जो अमृतकाल के स्टेशन्स हैं, अमृत स्टेशन्स हैं, उन पर और उसके अलावा जो है जिन स्टेशन्स पे हम लोग लोकल संस्कृति, लोकल जो कल्चर है उसको प्रमोट करने के लिए हम लोग कार्यक्रम आयोजित करें, उसी श्रृंखला में आज भावनगर परा में यह कार्यक्रम आयोजित किया जा रहा है। भविष्य में हम और भी स्टेशन्स पर कार्यक्रम आयोजित करेंगे।
अमदावाद रेन्ज आईजी प्रेमवीर सिंह आज रोज खेड़ा जिला की मुलाकात लीधी थी, जेमा खेड़ा कैम्प खाते योजायेल परेड निदर्शन मॉकड्रील क्राइम कॉन्फ्रेंस और लोक दरबार में हाजरी आपी थी। आईजीए खेड़ा एसपी राजेश गढ़िया ने जिला में कायदो और व्यवस्था की सारी कामगिरी बदल अभिनंदन पाठव्या था, साथ जिला अधिकारी और पुलिसकर्मी की कामगिरी ने वखाणी थी, तो जिलावासी ने ट्राफिक नियमों पालन करने की अपील की थी। साथ साथ पुलिस विभाग साथ एक संयुक्त बैठक योजी थी और केटलीक सलाह सूचनों आप पालनपुर में आरटीओ सर्कल पास भ्रष्टाचार पिल्लर पर बनी रहे ब्रिज लोकार्पण पूर्व ज तूटी पड़ता बे निर्दोष मानव जिंदगी होमाई चुकी है, जेना घेरा प्रत्याघात जिलाभर में पड़ा है। तेरे तकलादी ब्रिज भविष्य ने लईने पालनपुरियों चिंतातुर बनया है, जो कि मात्र एजेंसी सामे ज नहीं परंतु एजेंसी की कामगिरी सामे आँख आड़ा कान करना सरकारी अधिकारी सामे पण फरियाद दाखल थाय तेवी मांग जोर पकड़ी रही है। जोईए तेनी पर एक खास अहेवाल। પાલનપુરના જૂના આરટીઓ સર્કલ પાસે એલિવેટેડ બ્રિજનું ગૌરવ લેતો બ્રિજ તૂટી પડતા તેના તકલાદી કામ સામે અનેક સવાલ ઊભા થયા છે। કટકી કમિશન અને ટકાવારીની લાયમાં સરકારી અધિકારીઓના આંખ આડા કાન કરવાની નીતિના પાપે દુર્ઘટના ઘટી હોવાનું લોકો માની રહ્યા છે। પાલનપુર માટે કલંકરૂપ ઘટનામાં માત્ર એજન્સી સામે જ ફરિયાદ નોંધાતા લોકોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે। પાલનપુરવાસીઓ ભ્રષ્ટાચારમાં લિપ્ત બની લીપાપોતી કરનાર અધિકારીઓ સામે પણ ફરિયાદ નોંધી દાખલારૂપ સજા થાય તેવી માંગ કરી રહ્યા છે। જ્યારે પુલની બનવાની શરૂઆત થઈ ત્યારથી જ લોકોને ખબર હતી કે આ પુલનું કામ વીક બની રહ્યું છે અને તૂટીને પડે છે ત્યારે તંત્ર જાગે છે। આટલો મોટો ભ્રષ્ટાચાર મેં તો ક્યારેય જોયો નથી અને પાલનપુર માટે તો કલંક જ છે। એક સારો પુલ એક સારી જગ્યા ઉપર બની રહ્યો હતો અને આટલી ખરાબ ગુણવત્તાવાળો બનતો હોય ત્યારે પ્રજાએ પણ જાગવાની જરૂર છે, નેતાગીરીએ પણ જાગવાની જરૂર છે અને જવાબદાર અધિકારીએ થોડીક માનવતા રાખો। ભ્રષ્ટાચાર તો બધા જ કરો છો પરંતુ થોડીક માનવતા રાખો, કારણ કે જેના ઘરમાં દીકરો જાય કે જે કોઈની દીકરી મરે, કોઈનું બાળક મરે, કોઈના મા બાપ મરે ત્યારે એના ઘરની શું વેદના હોય એ તો જેના ઘરમાં બને એને જ ખબર હોય। એટલે મારું એવું માનવું છે કે જેટલા બી જવાબદાર અધિકારીઓ છે એ તમામ ને તમામ અધિકારી હોય, રાજકીય માણસ હોય યા તો કોન્ટ્રાક્ટર હોય, જેટલા લોકો જવાબદાર છે એ તમામ જવાબદાર લોકો ઉપર એક્શન લેવા જોઈએ। પાલનપુર એલિવેટેડ બ્રિજ નિયત રકમથી 30 કરોડ ઓછા ખર્ચથી કોન્ટ્રાક્ટર બનાવતો હોવાથી તેની ગુણવત્તા કેવી હશે તે સમજી શકાય તેવી વાત છે। ત્યારે જેના સુપરવિઝન તળે કામગીરી થઈ છે તેવા સરકારી ઇજનેરો સામે પણ ફરિયાદ દાખલ કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે। ત્યારે આ કેસમાં તો આરોપીને જ ફરિયાદી બનાવાયો હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે। બાકી આ જે કામ છે એ કામ ટેકનિકલી કોઈ પણ રીતે યોગ્ય થયું નથી, એમાં ડેપ્યુટી એન્જિનિયર એક્શન એસી બધાની જવાબદારી આવે અને છતાં પણ એમની સામે કોઈ કાર્યવાહી કરીને નાના માણસોને પકડી અને એના સાઇટ એન્જિનિયર કે એ લોકોને પકડ્યા છે એ તદ્દન ખોટું છે, એવું થવું ના જોઈએ અને જે જે કાયદેસર જેની સામે ફરિયાદ થવી જોઈએ એ જ પોતે ફરિયાદી બને છે, આરોપી જ ફરિયાદી બને છે, માટે આ બાબત ખોટી છે। અને આ અત્યારે જે રીતે કામ ચાલે છે આટલો 30 કરોડ રૂપિયા ઓછામાં ભાઈ કામ કરે છે એટલે કામની ગુણવત્તા કેવી હશે એ આપણને ખબર હોવી જોઈએ। બીજું એ છે કે સરકારમાં મેં તો કોન્ટ્રાક્ટનો કામો કર્યા છે પણ સરકારમાં 20% વધારે બિલો કામ હોય ત્યારે એને આપવામાં આવતું નથી અથવા એની પાસે જસ્ટિફિકેશન માંગવામાં આવે છે ભાઈ તમે કઈ રીતે કરી શકશો। આ જે બ્રિજ તૂટ્યો એની અંદર જે પિયર પડી ગયો, જે પડી ગયો છે સ્લેબનો ભાગ એની અંદર ખીલાસરી પણ ઓછી છે અને ગઠ્ઠા દેખાય છે જે બોલ્ડર મૂકેલા હોય એવું લાગે છે, માટે એની સામે એક્શન ડેપ્યુટી એન્જિનિયર અને એસી સામે કાર્યવાહી કરશો તો જ ભવિષ્યમાં આવા બનાવો ઓછા બનશે। આ બ્રિજ પડવા પાછળ જવાબદાર કારણો કયા? શું બ્રિજની બિલ્ડ ક્વોલિટી ખરાબ હતી? શું બ્રિજ બનતો હતો એટલે પડી ગયો? અથવા એની ઉપર જેને ધ્યાન રાખવા માટે જે સુપરવાઇઝરો નિમવામાં આવ્યા હતા એ સુપરવાઇઝરો ઘેર બેઠા બેઠા શાંતિથી ખાઈ પીને ઊંઘ્યા હતા? એની ઉપર ધ્યાન રાખવાવાળા અધિકારીઓ માત્ર એકવાર એનું ઉદ્ઘાટન થઈ ગયું એના પછી ઓફિસમાં બેઠા બેઠા નકશાઓ પાસ કરતા હતા, ઓફિસમાં બેઠા બેઠા નક્કી કરતા હતા કે આ થઈ ગયું છે, ઓકે થયું છે, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનનું શું? બ્રિજ બનતો હોય એના એન્જિનિયર્સ ક્યાં હતા? માત્ર ને માત્ર ત્યાં આગળ મજૂરોના ભરોસે કામ છોડી અને પોતાની ઓફિસોમાં બેઠા બેઠા આ બ્રિજ સારો બન્યો છે એવી પોતાની વાતો કરનારા લોકોને કુદરતે થપ્પડ મારી છે
અને એવા તમામ લોકો ઉપર એફઆઈઆર કરી અને પોલીસે એમને જેલમાં પૂરવા જોઈએ. જે લોકોની આ જવાબદારી બનતી હતી, જે લોકો ત્યાં સુપરવાઇઝર તરીકે ઊભા હતા એમની પણ જવાબદારી હતી. અને સૌથી મોટી જવાબદારી એવા લોકોની બને છે જે લોકો જસ લેવા જાય છે કે આ બ્રિજ અમે પાસ કરાયો, આ બ્રિજ અમે ઓપનિંગ કરવાના છીએ અને આ બ્રિજ અમે હોઈએ ને બને. પાલનપુરને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્ત કરાવવા એલિવેટેડ બ્રિજ મંજૂર કરાવીને વાહવાઈ મેળવનારા નેતાઓ અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું ભેદી મૌન પ્રજાજનોને અકળાવી રહ્યું છે. શું બ્રિજની ભેટ આપીને જસ કાઢનાર નેતાઓ આ દુર્ઘટનાની જવાબદારી સ્વીકારશે ખરા? તેવા સવાલો પાલનપુરવાસીઓ પૂછી રહ્યા છે. આમ ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે બનાવેલ બ્રિજના તકલાદી કામને પગલે તેની આવરદાને લઈને ચિંતિત પાલનપુરવાસીઓના જીવ તાળવે ચોંટ્યા છે. પાલનપુર શહેરની વિકટ ટ્રાફિક સમસ્યાને લઈને તંત્ર દ્વારા આબુ હાઈવે અને અંબાજી હાઈવેને જોડતો એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજનું કામ છેલ્લા 1.5 વર્ષથી ચાલતું હતું ત્યારે સરકારી બાબુઓ કે સરકાર દ્વારા કોઈ પણ જાતની ગુણવત્તા સામે સવાલો ઉઠાવવામાં ન આવ્યા ન હતા. પરંતુ 2 દિવસ અગાઉ જ્યારે તેનો સ્લેબ ધરાશાયી થયો અને 2 દલિત યુવકોના મોત નિપજતા જ તંત્ર કુંભકરણની ગાઢ નિંદ્રામાંથી જાગી અને તપાસ હાથ ધરી છે. આ તપાસના અંતે જે કંપની છે, જે એજન્સી છે જેણે કામ રાખ્યું છે, તેના 7 ડિરેક્ટરો અને 4 એન્જિનિયરો સહિત 11 સામે 7 અપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પાણી પહેલાં પાર બાંધવાની જગ્યાએ તંત્ર દ્વારા દુર્ઘટના બાદ સરકાર જાગી છે, જેને લઈને શહેરીજનોમાં રોષ ફેલાયો છે. શહેરીજનો આ પુલની ગુણવત્તા સામે સવાલ ઉઠાવી રહ્યા છે. વાત કરવામાં આવે તો હવે આ કાયદાકીય ચુંગાલમાં સમગ્ર ઘટના ફસાઈ છે ત્યારે આ પુલનું કામ ક્યારે પૂરું થશે તે પણ એક સવાલ છે. સંજય જોશી, નિર્માણ ન્યૂઝ, પાલનપુર. સમાચારોમાં આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરમાં પીવાનું પાણી ના મળતા મહિલાઓ પાણી માટે પાલિકામાં એકઠી થઈને રજૂઆત કરવા માટે દોડી આવી હતી. પ્રાંતિજ તપોધન ફળી સહિત અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસોથી પ્રાથમિક જરૂરિયાત એવું પીવાનું પાણી તથા વિસ્તારમાં નિયમિત કચરો ઉઠાવવા માટે પાલિકામાંથી કોઈ ના આવતા આખરે તે મહિલાઓ પોતાના કામ છોડીને પાલિકામાં રજૂઆત કરવા દોડી ગઈ હતી અને પાણી તથા સફાઈની રજૂઆત કરવામાં આવી હતી. અમે તપોદનવાસમાંથી બધી જ મહિલાઓ ભેગા થઈને નગર પંચાયતમાં પાણીની ફરિયાદ કરવા આવ્યા છીએ. તો અમારા તપોદનવાસમાં બિલકુલ પાણી આવતું નથી, પીવાનું પણ આવતું નથી. અહીંયા ફરિયાદ કરીએ કોઈ સાંભળતું નથી, એટલા માટે આજે અમે અહીંયા બધી મહિલાઓ ભેગા થઈને પાણી માટે આવ્યા છીએ. અને બીજું કે પાણી તો બિલકુલ નથી આવતું, રેલવે સ્ટેશને ફૂલ પાણી 24 કલાક આવે છે. અમારી ટાંકી સેટ વેન્ડરમાં બનાવી છે પણ બિલકુલ અમારી ટાંકી ભરાતી નથી. અને અમે ફરિયાદ કરીએ તો કહે છે કે તમારો બોર બગડી ગયો છે. એ પ્રશ્ન અમારો નથી, નગર પંચાયતનો છે. તો એ પ્રશ્ન અમારો સોલ્વ કરો પાણી માટે ખાસ. અને બીજું કે કચરા માટે અમારા કચરાના ઢેર થઈ જાય છે, ઘરમાં 4-4 ડોલો ભરાઈ જાય છે. તો પણ કોઈ અમારા કચરો લેવા આવતું નથી. મહોલ્લાની અંદર કચરાવાળી આવે ને વાળવાનું કહીએ તો એ એમ કહે છે કે અમે મહોલ્લામાં કચરો વાળીએ નહીં, કારણ કે તમે એમને 6000 જ અમને આ લોકો પગાર આપે છે, અમારું શું પૂરું થાય. અને બીજું કે અમે જ્યારે ફોન કરીએ 4 દિવસ અઠવાડિયા પછી ત્યારે જ ગાડી કચરો લેવા આવે છે, એ સિવાય કચરા લેવા આવતું નથી. અને તમારે રૂબરૂ જોવા આવવું હોય તો આવી શકો છો. અને બીજું મહિલામાં અમારા તપોદન ફળીમાં 1-2-3 મકાન એકદમ સળંગ પડી ગયા છે, તો એમાં મોટા મોટા ઝાડ ઉગી ગયા છે. એમાંથી સાપ નીકળે છે, કોઈ પણ નાના છોકરાને કરડી જાય તો આની જવાબદારી કોણ? એ અમને એનો જવાબ આપો. અને અમે પાણી માટે ખાસ આવ્યા છીએ કચરાનું, અને એનો પણ સોલ્યુશન કરો. એના માટે અમે મહિલાઓ બધા તમને અરજ કરીએ છીએ. દિવાળીના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે બજારમાં અત્યારથી જ અવનવા દીવડા જોવા મળી રહ્યા છે. અમદાવાદના નવજીવન ટ્રસ્ટના બાળકો દ્વારા દીવડા બનાવવામાં આવી રહ્યા છે. 40 જેટલા દિવ્યાંગ બાળકો દર વર્ષે અવનવા દીવડા બનાવે છે, તેમજ તહેવાર નિમિત્તે જુદી જુદી વસ્તુઓ પણ બનાવે છે. આ વર્ષે આ બાળકોએ જુદી જુદી જાતના 50,000થી વધુ દીવડા બનાવ્યા છે, જેમાં સાદા દીવા, ફેન્સી દીવા, વેક્સ દીવા તેમજ હેંગિંગ દીવાનો પણ સમાવેશ થાય છે.
દિવાળી નજીક છે ત્યારે દિવ્યાંગ બાળકો દ્વારા અત્યારે દીવા બનાવવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. કહી શકાય કે દિવ્યાંગ બાળકો પણ પોતાનો જે સમય જે છે તે દિવાળીના જે દીવા છે તે બનાવવા માટે કરી રહ્યા છે. અલગ અલગ દીવાઓ પણ બનાવે છે અને સાથે જ જે વેક્સના જે દીવા છે તે પણ અહીંયા બનાવી રહ્યા છે. કહી શકાય કે દિવ્યાંગ બાળકો દ્વારા તમામે તમામ જે પ્રવૃત્તિ છે તે પણ કરવામાં આવી રહી છે. સાથે જ અલગ અલગ જે કોડિયા પણ અહીંયા છે તે કોડિયા બનાવવામાં આવી રહ્યા છે. કોડિયા બનાવીને તેના ઉપર જે જરી કામ કરવામાં આવી રહ્યું છે. સાથે જ વાત કરવામાં આવે તો લોકો કોડિયા તેમજ આ દિવ્યાંગ બાળકોના કરેલી જે મહેનત છે તે રંગ લાવે તે માટે અહીંયાથી ખરીદી કરે તેવી પણ તે લોકો આશા રાખી રહ્યા છે. સાથે જ અવનવા તહેવાર હોય ત્યારે આ પ્રકારની જે પ્રવૃત્તિ છે તે કરવામાં આવતી હોય છે. રક્ષાબંધનની જે પ્રવૃત્તિ હોય છે ત્યારે રાખડી પણ આ બાળકો બનાવતા હોય છે. ત્યારે આ દિવાળી નજીક આવી છે ત્યારે 50,000થી વધુ જે કોડિયાઓ છે તે પણ તેમણે બનાવ્યા છે. સાથે તે લોકો અહીંયા પેકિંગ પણ કરી રહ્યા છે. વાત કરવામાં આવે તો કઈ રીતના બાળકો કામ કરે છે, કેટલા બાળકો છે તે વાત કરીશું. શું કહેશો, જે પ્રમાણે બાળકો અહીંયા દીવા બનાવી રહ્યા છે, કેટલા બાળકો દીવા બનાવે છે અને કઈ રીતની પ્રવૃત્તિ તેમની સાથે હોય છે? અમારી નવજીવન સંસ્થામાં લગભગ 80 જેટલા બાળકો છે, જેમાંથી 35 જેટલા બાળકો આ વોકેશનલ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. અને દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને તે લોકો વિવિધ પ્રકારના દીવડાઓ બનાવે છે અને આ વર્ષે એ લોકોએ 50,000 જેટલા દીવાઓ, એનાથી પણ વધુ દીવાઓ તૈયાર કર્યા છે. એ લોકો કાચો માલમાંથી એને કલર કરવા, એમાં દિવેટો મૂકવી, એમાં વેક્સ ભરવું, એને પેકિંગ કરવું, એ આખી પ્રોસેસ છે એ આ બાળકો પાસે કરાવવામાં આવે છે. અને વેચાણ પણ આ બાળકો કરે, જુદી જુદી સ્કૂલોમાં, આઈટી કંપનીઓમાં અમે એક્ઝિબિશન્સ પ્લાન કરીશું જેમાં બાળકો જશે એનું વેચાણ કરવા માટે અને બાળકો પોતે એનું વેચાણ કરી અને જે પણ આવક થાય છે અમે બાળકોને આપતા હોઈએ છીએ, જેથી બાળકોને પણ દિવાળીના સમયે પગભર થાય, આત્મનિર્ભર થાય, એમનો આત્મવિશ્વાસ આવે કે ભાઈ અમે પણ કંઈક કરીએ છીએ અને પાછળ અમને પણ ઇન્કમ મળે છે. અને સમાજના લોકો જ્યારે વસ્તુ એમની ખરીદશે તો એમનો ઉત્સાહ ડબલ થઈ જતો હોય છે. ચોક્કસ, જે પ્રમાણે બાળકો જે છે તે અત્યારે દીવા તો બનાવે છે પરંતુ જે માતા પિતા જે છે તે માતા પિતા પણ અહીંયા તેમની મદદ કરશે અને ખાસ કરીને ઘણા એવા મા બાપ જે છે તે જે બનાવેલા જે દીવડા છે તેના વેચાણ કરવામાં મદદરૂપ બને છે. કહી શકાય કે સુંદર રીતે જે બાળકો છે, દિવ્યાંગ બાળકો, તેમના દ્વારા દીવા બનાવવામાં આવે છે, પેકિંગ કરવામાં આવે છે. સાથે જ વાત કરવામાં આવે તો વેક્સથી માંડીને, વેક્સના દીવાથી માંડીને જુદા જુદા સાદા દીવા તેમજ અલગ અલગ જે દીવા છે તેને પણ જે વેચાણ કરવામાં મદદરૂપ બને છે તેવા વાલીઓ સાથે પણ વાત કરીશું. શું નામ બેન આપનું? મારું નામ જયશ્રીબેન છે. મારી બાળક, મારી બેબી પણ અહીંયા છે અને એ પણ દીવા બનાવે છે. આ બાળકો અથાક પરિશ્રમ કરી અને જુદા જુદા દીવા બનાવે છે અને એ પછી અમે એ બાળકોને હેલ્પફુલ થવા માટે એ લોકોના વેચાણમાં અમે મદદ કરીએ છીએ. વેચાણમાં સિંગલ કસ્ટમર્સ હોય છે, વોટ્સએપ ગ્રુપ્સને અમે મેસેજ કરીએ છીએ, ઇવન અમારા રિલેટિવ્સમાં કરીએ છીએ. હવે સમાજમાં પણ એટલી બધી જાગૃતિ આવી છે કે કોર્પોરેટ હાઉસો એ લોકો પણ અમને ઇન્વાઇટ કરે છે અને ત્યાં એ લોકો એક્ઝિબિશન્સ કરે છે. એટલે એ વખતે અમે આ બાળકને સાથે લઈને ત્યાં જઈએ છીએ અને એના લીધે બાળકમાં કસ્ટમર સાથે કઈ રીતે ડીલ કરવું, કેવી રીતે એ લોકોને એ લોકો સાથે વાત કરવી, કેવી રીતે પેક કરીને આપવું, એ બધા કન્સેપ્ટ આવે છે. જી બિલકુલ, આપ જોઈ શકો છો તેમના આંખમાંથી આંસુ પણ આવ્યા, કારણ કે આવા બાળકોને પ્રોત્સાહન આપવું અને ખાસ કરીને તેમની જે વાત કરીએ કે જે કળા જે છે તે લોકો સુધી પહોંચાડવી ખૂબ મહત્વ હોય છે. શું કહેશો બેન, આપ પણ મદદ કરો છો, ખાસ કરીને નિલેશભાઈ સેવા કરે છે, કઈ રીતની આપ બધાના લોકોને સમાજને એક મેસેજ આપશો? હા, મારી મારે બાબુ આમાં છે, નાનો હતો તારનો, પણ અહીંયા પછી સબ થયું છે અને મદદ સારી આમ વેચાણને એવું કરાવી આપું અને બધું મારો બાબો શીખવાડે, થોડોક અહીંયા એનો હોશિયાર થઈ ગયો છે અને બહુ જ શીખી ગયો છે, વસ્તુ વેચાણમાં, પેકિંગમાં, કલર કરવામાં, એમાં બધામાં તૈયાર છે. ચોક્કસ, જે પ્રમાણે જે પણ મા બાપના જે આ દિવ્યાંગ બાળકો છે તેમને ખૂબ જ દુઃખ થતું હોય છે પરંતુ અહીંયા આવીને તે પોતાની પ્રવૃત્તિ અને ખાસ કરીને પોતાની જે અંદરની જે કળા છે તે બહાર લાવે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સાથે જ દિવાળી પર્વ નિમિત્તે તમામ લોકોએ
आप दिव्यांग बाळकोए बनावेला जे दीवा छे के अलग अलग बनावेली तेमनी वस्तु जे छे ते खरीदवी जोईए जेथी करीने तेमने पण एक प्रोत्साहन मळे अने ते पण पगभर थई शके। कैमरामैन बंटी डागर साथे ब्रिजेश दवे अमदावाद। तो राज्य में हवे धीरे धीरे वहली सवारे अने राते ठंडी नो चमकारो अनुभवाई रह्यो छे, परंतु हजी पण बपोरे तो तापनो तरखाट चाली रह्यो छे। त्यारे अमदावाद हवामान विभागना डायरेक्टर मनोरमा मोहंतीए आगामी 5 दिवस गुजरात में केवु वातावरण रहेशे ते अंगे अनुमान व्यक्त कर्युं छे। आगामी 5 दिवस राज्यना महत्तम अने लघुत्तम वातावरण में कोई मोटा फेरफार थशे नहीं। राज्य में आगामी 5 दिवस वरसादनी शक्यताओ नहीवत छे। तो हाल जे रीतनुं सवारनुं तापमान छे तेवुं ज तापमान एटले के 36-38 डिग्री સુધીનું જ મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે। મોસ્ટલી ડ્રાય વેધર હોને કા સંભાવના હે ઓર સની રહેગા સની વેધર હોને કા સંભાવના હે ઓર ટેમ્પરેચર મેક્સિમમ ટેમ્પરેચર એટ મિનિમમ ટેમ્પરેચર દેખા જાય તો જ્યાદા ચેન્જીસ હોને કા કોઈ સંભાવના નહીં હે। મેક્સિમમ ટેમ્પરેચર અરાઉન્ડ 35-37 ઓર 30 ડિગ્રી સેલ્સિયસ ભી હો સકતા હે કહીં કહીં જગાઓ મેં और मिनिमम टेम्परेचर बिलो 25 डिग्री सेल्सियस। ऐसे भी हम ऑलरेडी ठंडक का शुरुआत हमने महसूस करने लगे हैं। भी रात को तो ठंड रहता है, दिन में टेम्परेचर गर्मी लगता है। शरद पूर्णिमा में भी ऐसे ही वेदर रहने का संभावना है। अभी फिलहाल अभी तो ट्रांजिशन मंथ है, यानी विंटर और मानसून दोनों का बीच में जो अक्टूबर नवम्बर हमारा ट्रांजिशन मंथ रहता है उसको हम साइक्लोन मंथ भी बोलते हैं। मोस्टली ये जो दो मंथ में साइक्लोन बे ऑफ बंगाल अरबियन सी में बनता है एंड नाइट में थोड़ा सा कूल ठंडक महसूस होता है, मोस्टली प्रेजेंट वेदर रहता है। वो नया नहीं, क्लाइमेटोलॉजिकली हमारा वेदर जैसे अक्टूबर नवंबर में रात को प्रेजेंट रहता है, दिन में टेम्परेचर थोड़ा महसूस होता है। तो समाचारों में हाल बस आटलू ज, वधु समाचार माटे आप जोता रहो निर्माण न्यूज। नमस्कार। આ હેડલાઇનના પ્રાયોજક હતા માસ ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ, જે સમજે આપના અમૂલ્ય સપનાઓનું મૂલ્ય।